નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે મધ્ય પૂર્વમાં જે અત્યારે આવતો તણાવ વધ્યો છે તેને લઈને ચર્ચા કરવી છે. જે પ્રમાણે કહી શકાય કે સૌથી પહેલાં રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ થયું, ત્યારબાદ પેલેસ્ટાઇન ગાઝા અને ઇઝરાયેલ હિઝબુલ્લાનું જે યથાવત જ હતું, પરંતુ ત્યારબાદની વાત કરીએ તો ત્યારબાદ ઈરાને મંગળવાર રાત્રે અચાનક જ જે એરસ્ટ્રાઇક શરૂ કરી દીધી હતી ને 180 જેટલી બેલેસ્ટિક મિસાઇલ્સ ઇઝરાયલ ઉપર એ વખતે તેમણે ફાયર કરી હતી. સાથે જે એ વખતે પણ ઇઝરાયલ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે અમે કંઈ પણ સાખી લઈશું નહીં, અમે જવાબ આપવા માટે તૈયાર જ છીએ. જે પ્રમાણે હિઝબુલ્લાને જવાબ આપ્યો છે તે પ્રમાણે ઈરાને પણ અમે આપીશું, તેવી પણ બાબત તેમના દ્વારા કહેવામાં આવી હતી. ત્યારે આ બધી જ ઘટના અત્યારે હાલ તો કયા કારણોસર બની તેના લઈને ચર્ચા વિચારણા કરવી છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દેવાંગભાઈ આચાર્ય, કે જેઓ વિદેશી બાબતોના જાણકાર છે, અને મનનભાઈ ભટ્ટ, કે જેઓ સુરક્ષા નિષ્ણાત છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. દેવાંગભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. દેવાંગભાઈ, જે પ્રમાણે ઈરાન અને ઇઝરાયલની વાત કરીએ અને મધ્ય પૂર્વમાં જે અત્યારે તણાવ વધ્યો છે, સૌથી પહેલો મારો સવાલ તો એ કે હિઝબુલ્લા અને જે ઇઝરાયલ વચ્ચે તો અત્યારે જે યુદ્ધ જોવા મળતું હતું, ક્યાંક જે હિઝબુલ્લાના સેક્રેટરી જનરલ ઓફ હિઝબુલ્લા જે કહેવાય, જે નસરલ્લા, તેમને પણ ક્યાંક જે ઇઝરાયલ દ્વારા જે તેમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો, તે પણ ક્યાંક મૃત્યુ થયા હતા. પણ હવે ઈરાને અચાનક જ અત્યારે તો હુમલાઓની કેમ શરૂઆત કરીએ પણ મંગળવારે રાત્રે? બે ચીજ છે. ઈરાન પોતાની સુપ્રીમસી અગેન્સ્ટ સાઉદી અરેબિયા મિડલ ઇસ્ટમાં રાખવા માંગે છે, એઝ અ શિયા કન્ટ્રી તરીકે. હિઝબુલ્લા એમના જેને કહેવાય કે એક ચીફ મિલિશિયા ઓર્ગેનાઇઝેશન હતા, હિઝબુલ્લા છે, રાધર અત્યારે તીતરબતર થઈ ગયું છે. એટલે જે ઘટનામાં નસરલ્લાનું મૃત્યુ થયું અને એને લીધે જે ડીમોટિવેટેડ હિઝબુલ્લા ફોર્સિસ, હુતીસ ફોર્સિસ અથવા શિયાઝ કોમ્યુનિટી જે છે એને ડીમોટિવેશન રાખવા માટે ઈરાને ઇઝરાયલ જોડે અને કર્યું છે. આજે અત્યારે 181 મિસાઇલથી એટેક પહેલો કર્યો. પણ ઇઝરાયલ પણ આ બાબતમાં બહુ છેલ્લા કેટલાય વખતથી એક પછી એક હિઝબુલ્લાના અને ઈરાનના, બીકોઝ ઈરાન અત્યારે ન્યુક્લિયર પાવર ના કારણે એક મિડલ ઇસ્ટની અંદર થ્રેડ બનવા જઈ રહ્યું હતું, એને એલિમિનેટ કરવાનું ચાલુ જ રાખેલું. તો એને ઓક્ટોપસ ડોક્ટ્રીન કરીને એ લોકો ઇઝરાયલે પોતે જે નામ આપ્યું છે એ મુજબ કોન્ફ્લિક્ટમાં ઇનડાયરેક્ટલી હતા. થ્રુ હુતીસ પહેલા હતું, હિઝબુલ્લા હતા અને હમાસ હતું, જે ઈરાનના રહેમો કરમથી ચાલે છે. એ ત્રણેયમાંથી એક પછી એક એલિમિનેટ કર્યા, અને ક્યાંક ને ક્યાંક ઈરાન ઉપર પણ એ લોકો ડાયરેક્ટ એટેક કર્યા. એટલે એને કારણે ઈરાને આ રિટેલિએટ કર્યું છે, જે એક વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ, હમાસથી શરૂ થયું અને અત્યારે 21,000 વધારે લોકોને તો ગાઝામાં એલિમિનેટ કરી દીધા, મારી નાખ્યા ઇઝરાયલે, એમના 1200 માર્યા હમાસે ત્યાર પછી. તો ઇઝરાયલ અને આ કોન્ફ્લિક્ટ ચાલશે હજી, અને ઈરાન પોતાનું સુપ્રીમસી મેન્ટેન કરવા માટે ઇન ધ આરબ વર્લ્ડ આ કરશે. બિલકુલ મનનભાઈ, જ્યારે આપણે રશિયા અને યુક્રેન વખતે જે ચર્ચા કરી હતી કે ના ક્યાંક અત્યારે હાલ તો એમ કહેવાય કે તણાવનો માહોલ એ વખતે પણ જોવા મળ્યો હતો, પરંતુ ચલો ક્યાંક શાંત પણ અત્યારે બંને બાજુથી થોડું ઘણું જોવા મળ્યું, પણ અત્યારે જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે એક શરૂઆત થઈ છે તેમાં ક્યાંક લાગતું નથી કે અત્યારે હાલ તો કોઈ પણ એક વ્યક્તિ શાંત થાય તેમ? કારણ કે જે પ્રમાણે મધ્ય પૂર્વમાં અત્યારે તો તણાવ વધ્યો છે, હિઝબુલ્લાના ચીફને જે ઠાર કરવામાં આવ્યો, ત્યારબાદ ક્યાંક જે ઇઝરાયલ અત્યારે 4 દેશોથી અત્યારે ઘેરાયેલું હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી છે, યમન, લેબનન, ગાઝા અને ઈરાન. આપની પ્રતિક્રિયા? જી જો, એમાં શું થયું છે કે ઈરાને જ્યારે એના ટોપ લીડરને ગુમાવ્યા ત્યાં સુધી પરિસ્થિતિ ક્યાંક એવું લાગી રહ્યું હતું કે બીકોઝ કે ઈરાન તરફથી પણ ઇઝરાયલ જેટલું જ અગ્રેશન આવી રહ્યું હતું, અને જે લેબનોન હોય એના હિઝબુલ્લા હોય કે પછી હુથી વિદ્રોહીઓ હોય કે પછી ફોર ધેટ મેટર જે ગાઝા પટ્ટી પર હમાસ જે ઇઝરાયલને તકલીફ આપી રહ્યું હતું, આ બધાને ક્યાંક ને ક્યાંક ઈરાન જે છે એ ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી અલગ અલગ પ્રકારે સપોર્ટ આપતું રહ્યું છે. એટલે ઈરાને એમ કહેવાય છે ને કે જેને એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ
ઇઝરાયેલી ફોર્સિસને રોકવા માટે ત્રણ એક્સિસ બનાવી હતી અને એમને સપોર્ટ કર્યું હતું. ઈરાન પોતે ડાયરેક્ટલી ક્યાંય વોરમાં ઉતરવા નહોતું માગતું, ધે વર અવોઇડિંગ ધેટ. હવે ઈરાન તરફથી જેવું હાર્ડલાઇનર એક નેતા હેલિકોપ્ટર ક્રેશમાં એમના એક્સપાયર થયા ત્યારબાદ એવું લાગી રહ્યું છે કે નેતાન્યાહુ જે પોતે ઇન્સ્ટિંક્ટિવલી અગ્રેસિવ નેતા છે અને ઇઝરાયલની ફોર્સિસના એક જે તે સમયે મેમ્બર પર હતા અને એમણે જે રીતે અગ્રેસિવનેસ ગાઝામાં બતાવી, ત્યારબાદ લેબનોનમાં બતાવી, લેબનોનની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઇઝરાયલના ફોર્સિસ ગ્રાઉન્ડ અટેક કરી રહ્યા છે અને એમણે કંઈક 24-25 ગામોને ખાલી કરવાનું કીધું છે કે ગમે તેમ કરીને એમણે હિઝબુલ્લાની લીડરશીપને ખતમ કરવા માંગે છે. હવે આ બધી પરિસ્થિતિમાં આની પહેલાનો જે અટેક થયો ઈરાને આઈ થિંક એપ્રિલ મહિનામાં કર્યો હતો ને એમાં જે એમણે વેપન્સ વાપર્યા હતા એ વેપન્સ એ શસ્ત્રો એટલે કે ધીમે ચાલતા ડ્રોન વાપર્યા હતા જેની ઝડપ કંઈક ઓછી હોય, ક્રુઝ મિસાઇલ્સ વાપરી હતી જેને ઇન્ટરસેપ્ટ કરી શકાય અમેરિકા અને ઇઝરાયલના કોલિશન દ્વારા. એટલે કહે છે ને કે એક માણસ એક લાફો મારે તો સામે લાફો માર્યો, એટલે લિમિટેડ એસ્કેલેશન થયું. ઈરાને ઈરાનના જે IRGS જેને કહેવાય ઈરાન રેવોલ્યુશનરી ગાર્ડ્સ એના ટોપ કમાન્ડરને ઇઝરાયલે ઈરાનની એમ્બસીમાં સિરિયન એમ્બસીમાં આઈ થિંક ખતમ કર્યા. એટલે આ બધું શું છે, એમ્બસી પર તમે જ્યારે અટેક કરો ત્યારે કોઈ પણ કન્ટ્રી એમ માને કે તમે એની સોવરનિટી પર અટેક કર્યો છે, પણ છતાં ઈરાન છે એ કેલ્ક્યુલેટેડ રિસ્પોન્સિસ દેતું રહ્યું. હવે ઇઝરાયલ ને એવું લાગ્યું કે હવે ઈરાન નબળું પડ્યું છે, ઈરાનનો જે અત્યારે જે લીડર છે એ ક્યાંક ને ક્યાંક એક હાર્ડલાઇનર નથી, એટલે એમણે એની અટેકની જે એમની જે અગ્રેશન છે વધાર્યું. એ વધાર્યા બાદ ઈરાન પાસે આ પરિસ્થિતિમાં એટલું બધું અને પછી જે આ પેજર અટેક થયા, બધા માસ અટેક થયા અને એક આખી જે મેં આગળ વાત કરી એવી રીતે કે જે ઈરાને જે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ બનાવી હતી એને સંપૂર્ણપણે ખતમ કરવાની, મિલિશિયાને ખતમ કરવા માટે જો હુથી વિદ્રોહીઓ ઉપર અમેરિકા દબાણ અને હુમલાઓ કરી રહ્યું છે, ઈરાન ઇઝરાયલ બીજી તરફ હિઝબુલ્લાને ખતમ કરી રહ્યું છે, હમાસની ટોપ લીડરશીપ અને હમાસને ખતમ ઓલમોસ્ટ એલિમિનેટ કરી નાખી છે. એટલે ઈરાન જે કહેવાય ને કે એક સ્પેસિફિક જે સીધી કન્ફ્લિક્ટમાં આવવાને બદલે ઇરેગ્યુલર કન્ફ્લિક્ટમાં એન્જોય કરી રહ્યું હતું, સિટબેક એન્ડ એન્જોય જેને કહેવાય. પણ હવે એવું થયું કે ઇઝરાયેલે જ્યારે જંગ ખોલી નાખી ત્યારે ઈરાન પાસે રિટેલિએટ પોતાની શાખ બચાવવા માટે કન્ટ્રી માટે રિટેલિએટ કરવા સિવાય ઉપાય ન બચ્યો અને બેલિસ્ટિક મિસાઇલો વડે જે ઇઝરાયેલ પર હુમલો થયો છે એ ઘણું અઘરું છે અને હવે આપણે એ જોવાનું રહ્યું કે ઇઝરાયલ કેવી રીતે રિસ્પોન્ડ કરશે. એટલું ચોક્કસ છે કે ઇઝરાયલને જે નુકસાન થયું છે એ પ્રમાણમાં ઓછું છે એવો ઇઝરાયલ દાવો કરી રહ્યું છે, પરંતુ જ્યારે બેલિસ્ટિક મિસાઇલોનો હુમલો હોય એને બધી મિસાઇલોને ઇન્ટરસેપ્ટ, કેમ કે જ્યારે બેરેજ એક હેલ ઓફ મિસાઇલ્સનો હુમલો થાય એક સાથે ઘણી બધી મિસાઇલો આવે તો એ બધી ઇન્ટરસેપ્ટ કરવી શક્ય નથી અને એ આપણે કેટલાક વિડીયોઝમાં પણ જોયું કે 30% મિસાઇલો મને વિડીયોના આકલન પરથી એવું લાગ્યું રાત્રે જે વિડીયો આવ્યા હતા કે 30-40% મિસાઇલો ઇન્ટરસેપ્ટ થઈ શકી છે. અમુક મિસાઇલો અમેરિકાએ એવો દાવો કર્યો કે અમે ઇન્ટરસેપ્ટ કરી છે, યુકે એવો દાવો કરે છે, બ્રિટન એવો દાવો કરે છે કે એ લોકોએ સમવોટ ડિફેન્સમાં મદદ કરી છે, કઈ રીતે કરી છે દે આર નોટ અશ્યોરિંગ ઇટ, એટલે ક્લિયરલી નથી કરી રહ્યા. એટલે એટલું ચોક્કસ છે કે ઇઝરાયલને નુકસાન બહુ મોટી માત્રામાં થયું છે અને ઇઝરાયલે એના સિવિલિયન્સને બંકર્સમાં લઈ જવા પડ્યા છે જેથી જો આગળ જતા યુદ્ધ એસ્કેલેટ થાય તો એમને સેફ કરી શકાય. એટલે હવે એક મોટું યુદ્ધ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જો સરિયામ રીતે ખેલાઈ જાય લેબનન, ગાઝા, પછી યમન અને ઈરાન. એક બાજુ જે રીતે લેબનનમાં તો ફોર્સ ઇઝરાયલ દ્વારા મોકલવામાં પણ આવી છે, ઇવન અત્યારે લેબનન દ્વારા પણ એક જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું તેમણે એમ પણ કહ્યું કે 20 કિલોમીટર જેટલું અંદર પણ તેઓ આવી ગયા છે, ક્યાંક પાછા મોકલવાનો ટ્રાય પણ અમે કરી રહ્યા છે. તો અત્યારે આ જે ઇઝરાયલ જ અત્યારે હાલ તો એમ કહેવાય ને કે કેમ દરેક લોકોથી અત્યારે ઘેરાયેલું છે, કયા કારણોથી અત્યારે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી? જો અત્યારની મિડલ ઇસ્ટની જે કોન્ફ્લિક્ટ છે 1969 પછી સૌથી વધારે ખરાબ સ્થિતિમાં અત્યારે આરબ ઇઝરાયલ વોર પછી પહેલી વાર આટલી પોઈન્ટ ઓફ કોન્ફ્લિક્ટ ઉપર આવી ગયેલા છે. નંબર 1,
આ બે ચીજ સમજવી જોઈએ કે જ્યારે નસરલ્લાને ઠાર માર્યો ત્યારે આરબ વર્લ્ડે સેલિબ્રેટ પણ કર્યું હતું, એટલે બધા જ મુસ્લિમ આમની સાથે છે ઈરાન જોડે, એ માની લેવાનું કારણ નથી. કેમકે આરબ વિશ્વ એ પણ માને છે કે બીકોઝ ઓફ હેઝબુલ્લા લેબનાનના પ્રાઇમ મિનિસ્ટરનું એસેસિનેશન થયેલું હરીરીનું. સેકન્ડલી સીરિયા, ઇરાક અને યેમેન ની સ્થિતિ માટે પણ ક્યાંક ને ક્યાંક હેઝબુલ્લા અને જે એનો ઈરાનનો પ્રોક્સી છે એને કારણે આપણી સ્થિતિ થઈ છે. નઝરલ્લાને જયારે ઠાર માર્યો ત્યારે તમે સોશિયલ મીડિયા પર જોયું હોય તો આરબ વર્લ્ડમાં બહુ સેલિબ્રેશનની પોસ્ટ આવેલી હતી. એક ઇઝરાયલ માટે આ લોંગ લાંબુ યુદ્ધની તૈયારી એ લોકો કરી રહ્યા છે હવે, અને વન્સ એન્ડ ફોર ઓલ આનું સોલ્યુશન લાવવું જોઈએ એવું એ લોકો માને છે. ને એ લોકોનો રિઝર્વ ફોર્સિસ પણ આની માટે મેન્ટલી તૈયાર છે. તમે જોયું હશે જ્યારે હમાસે એટેક કર્યો ત્યારે આપણા ઋષિકેશમાં બેઠેલા યહૂદીઓ ઇઝરાયલ પહોંચી ગયા હતા. સો એ કાઇન્ડ ઓફ મોટિવેશન એ લોકોનું છે. આખું આરબ વર્લ્ડ આની અંદર જોડાશે એ માની લેવાનું કારણ નથી, કેમકે સાઉદીનો રિસ્પોન્સ જે અમેરિકાનો એલી છે એ બહુ જ રિસ્ટ્રેન્ટ છે. આરબ વર્લ્ડની અંદર પણ હેઝબુલ્લાને એક ન્યુસન્સ માનવામાં આવતું હતું, અને લેબનાનના શિયા છોડીને જેટલા સિટીઝન્સ છે બધા જ માને છે કે લેબનાનનો ડાઉનફોલ એઝ એ કન્ટ્રી ઇઝ ઓનલી બીકોઝ ઓફ ઈરાનના ઇન્ટરવેન્શન અને હેઝબુલ્લાના કારણે થયેલો છે. એટલે ચારે બાજુ ઘેરાયા છતાં પણ ચાલશે આ એકદમ જે રીતે રશિયા યુક્રેનનો વહેતો દેખાતો નથી એવું જ સ્થિતિ આની નિર્માણ થશે. પણ આની સાથે ઇઝરાયલ જોડે અત્યારે અમેરિકા છે, અમેરિકાની ઇકોનોમી એની પર છે, ઇઝરાયલના યહૂદીઓનું પ્રભુત્વ છે, એટલે અમેરિકામાં જોડાયેલું રહેશે. અમેરિકા ઇનડાયરેક્ટલી સપોર્ટ કરતું રહેશે, એટલે મને નથી લાગતું કે ઇઝરાયલને હા મેનપાવરનું નુકસાન છે, એમની ઇકોનોમીનો ડંપ છે, બધું થશે, પણ ધે કેન દે હેવ ધીસ મોટિવેશન ટુ ફાઇટ બેક. હું મારું માનવું છે બિલકુલ. મનનભાઈ, એક બાજુ જ્યારે ઇઝરાયલે પણ જે અત્યારે હાલ તો હુમલોની જે શરૂઆત કરી અને એમ કહેવાય ને કે તેમણે પણ વળતો જવાબ આપ્યો, જે બેન્યામિન નેતન્યાહુ છે તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે અત્યારની જે આ પરિસ્થિતિ છે મારે કોઈ જે સિવિલિયન્સ છે તેમને તરાલ મારવાનો કોઈ પણ મારો આશય નથી, પણ જે પ્રમાણે એ લોકો જે ટ્રીક અપનાવી રહ્યા છે, જે હુમલા કરી રહ્યા છે તે ખોટું છે, એટલે તેનો અમે જવાબ આપી રહ્યા છે. બીજી બાજુ અમેરિકા પણ ક્યાંક સપોર્ટ કરી રહ્યો છે, ઓસ્ટ્રેલિયાનો પણ અત્યારે તો જે સપોર્ટ આવી રહ્યો છે, પણ આ તમામ પરિસ્થિતિમાં યુએને પણ એમ કહ્યું છે કે ના મિડલ ઇસ્ટમાં અત્યારે જે પણ કંઈ થઈ રહ્યું છે તેને અત્યારે રોકવું બહુ જરૂરી છે. શું લાગે છે પોસિબિલિટી છે કે ના રોકાય તેમ? જો જે રીતે અમેરિકાનો અનબેટેડ સપોર્ટ ઇઝરાયલને રહ્યો છે એ જોતા, જો અમેરિકાનો જે સપોર્ટ હોય કે નાટો કન્ટ્રીઝનો સપોર્ટ હોય એ સ્પેસિફિક અમેરિકા અને યુકે અત્યારે એના સપોર્ટમાં, ઇઝરાયલના સપોર્ટમાં અનબેસ્ડલી ઊભા છે. અમેરિકાએ પોતાની 7th ફ્લીટને ત્યાં ઊભી રાખી છે દરિયામાં અને ઇઝરાયલને ડિફેન્ડ કરી રહ્યા છે. એટલે શું થાય કે ગ્રાઉન્ડ ઉપર અમેરિકન સૈનિકો નથી, અમેરિકા ઇઝરાયલની યુદ્ધ નથી લડ્યું, ઇઝરાયલને પોતાનું યુદ્ધ જાતે લડવાનું છે એટલું ચોક્કસ છે. પણ સાથે સાથે જે રીતે ડિફેન્સિવલી અમેરિકન ફ્લીટ ઊભી છે, એટલે ઇઝરાયલ પર ઈરાન કોઈ મોટો અટેક કરી ન જાય એને માટે, એને ડિફેન્ડ કરવા માટે એ લોકો તૈયાર છે. એટલે કે છે ને કે વેન યોર બેક ઇઝ સિક્યોર, તમારી પીઠ પર હુમલો થવાની જ્યારે ગેરંટી મળે કે કોઈ હુમલો નહીં કરે, અને અમેરિકા જેવી મહાસત્તા જ્યારે ઊભી હોય એવે સમયે ઈરાન પોતાને એકલું અટલું દેખી રહ્યું હતું, અને એને લીધે જ તે લોકો બહુ કેલ્ક્યુલેટેડ રિસ્પોન્સીસ આપી રહ્યા હતા. અને એના કેલ્ક્યુલેટેડ રિસ્પોન્સીસને ક્યાંક એવું થયું કે જે રીતે ભારત ચીનમાં બન્યું કે ભારત જો કેલ્ક્યુલેટેડ રિસ્પોન્સ આવે તો આપે તો ચીન વધુ ને વધુ વિસ્તારો પર દાવો કરતું જાય અને વધુ ને વધુ આપણા પેટ્રોલ પોઈન્ટ પર કબજો કરતું જાય. તો આવી જ રીતે જેવા તમે કેલ્ક્યુલેટિવ થાવ યુદ્ધમાં, અગ્રેશનમાં, એટલે ચોક્કસપણે તમારો જે એડવર્સરી છે, તમારો જે વિરોધી છે એ વધુ અગ્રેસિવ થાય અને વધુ મોટા હુમલા કરે. એટલે ઈરાનના કેલ્ક્યુલેટિવ અપ્રોચને જોઈને, રિસ્પોન્સીસને જોઈને ઇઝરાયલ વધુ આક્રમક બન્યું છે, અને એની આક્રમકતાને હવે ઈરાન રોકી શકે એવું અત્યારે લાગી નથી રહ્યું. અને આવું ઘણીવાર આ પરિસ્થિતિઓમાં ન કરે નારાયણને જો ઈરાન પાસે ન્યુક્લિયર વેપન હોય, અને ઈરાન એની સોવરિનિટીને થ્રેટ તરીકે તો જોવે છે, પરંતુ ઇઝરાયલે હજી સુધી
એમ કહી શકાય કે ઈરાન પર સીધો હુમલો નથી કર્યો. લેબનોનમાં ચોક્કસપણે ઇઝરાયેલી સેના એન્ટર થઈ ગઈ છે, અગ્રેશન દાખવી રહી છે. અલગ અલગ જગ્યાએ ઈરાનિયન દૂતાવાસો પર અને ઈરાનિયન ઓફિસરો પર હુમલા થયા છે. એટલે ઇઝરાયલ હવે નેક્સ્ટ શું કરશે અને ઈરાન એને કેવી રીતે પરસીવ કરશે? બીકોઝ ઈરાનની પાસે 2023 ના જો આંકડા જો માનીએ તો બેલેસ્ટિક મિસાઇલનો જે સંખ્યા હતી, બેલેસ્ટિક મિસાઇલોની, એ 3000 હતી. એમાંથી જો આપણે યેસ્ટરડે નાઇટના ગઈકાલે રાતના હુમલાનો ફિગર સાચો માનીએ તો 180 મિસાઇલો વપરાઈ ચૂકી છે. એમનું ટાર્ગેટ રેડિયસ ઈરાન એવો દાવો કરતું હતું કે 20 મીટરનું છે. ઇઝરાયલ એમ કહે છે કે અમારા બે જ સિવિલિયન્સ હતાહત થયા છે, વધારે કંઈ થયું નથી. એટલે ઇઝરાયલ શું પોતાના વધુ મોડર્ન વેપન્સ, વધુ પોટેન્ટ વેપન્સ વાપરવા માટે મજબૂર થશે? શું ઇઝરાયલ એક ખૂણે દબાયા પછી શું ન્યુક્લિયર અટેક કરશે? આ બધું ચિંતાનો સમય વિષય છે. શું ઇઝરાયલ ઈરાન ન્યુક્લિયર અટેક કરશે, સોરી, અને ઈરાન પાસે શું ન્યુક્લિયર વેપન્સ છે? એટલે આ બધું ખરેખર વિચારવા જેવું છે. અને એટલું ચોક્કસ છે કે જે રીતે ઇઝરાયલ હોય કે અમેરિકા હોય, આ બધા દેશો ડિજિટલ સ્નૂપિંગમાં જેટલા આગળ છે એ રીતે જોતા એ લોકોને ઈરાનની એક એક હરકતનો ખ્યાલ ન આવે એવું શક્ય નથી. એટલે ઈરાનને માટે વિચારવાનો અને તેના રિસ્પોન્સીસને ડિસાઈડ કરવાનો સમય છે. બીકોઝ જે રીતે દેવંગભાઈએ કીધું કે ઈરાન જે છે એક શિયાઈટ કન્ટ્રી છે અને એની પડખે અત્યારે કોઈ ઊભું નથી. ગલ્ફ કન્ટ્રીઝ હવે પોતાને જો એ લોકો સમજી રહ્યા છે કે તેલ ખતમ થવામાં છે અને હવે અત્યારના સમયમાં ઇસ્લામનો ઝંડો ઉપાડીને ચાલવામાં કંઈ ભલીવાર છે નહીં. એટલે ઈરાન જે રીતે એકલું અટલું પડ્યું છે, એટલે આવું એકલું અટલું પડેલું દેશ જો કોઈ ખોટો નિર્ણય લે તો માનવજાત પર પણ મોટું સંકટ આવી શકે છે. આપણને ખબર છે અમેરિકા એ ખાલી પોતાનો તાકાત દેખાડવા માટે થઈને 2 અણુબોમ્બ જીકી દીધા હતા. એટલે જો આવું કંઈ ઈરાન ન કરી બેસે ને આપણે એવું માનીને ચાલીએ કે એની પાસે અણુબોમ્બ ના હોય તો કદાચ જે રીતે કન્ફ્લિક્ટ આ બે દેશોના નેતાઓ અને ખાસ કરીને એક અગ્રેસિવ નેતાન્યાહુ ઈચ્છતો હશે એવી રીતે કન્ફ્લિક્ટ આગળ વધશે અને આપણને નજીકના સમયમાં આગળ શું થશે એ જાણવા મળશે. પરંતુ જો મેં કહ્યું એ રીતે કે આપણે આશા રાખીએ કે આવું એવું કંઈ મોટું એસ્કલેશન ન થાય કે જે માનવ જાતિ માટે ખતરારૂપ હોય. જી દેવાંગભાઈ, જી મને લાગે છે ત્યાં સુધી નેક્સ્ટ ફેસ ઓફ એગ્રેશન ઇઝરાયલનું જે હશે એ હાઇબ્રિડ વોરફેરનું હશે. મનનભાઈને ખ્યાલ છે કે હાઇબ્રિડ વોરફેર હવેના જમાનામાં એક બહુ મોટું વેપન બનીને ઉભરી આવેલું છે. કેમ કે આપણને ખબર છે કે ઇઝરાયલ પાસે એમનું તંત્ર અને ડિજિટલને કારણે એક ઇન્ફોર્મેશનનું જે વોરફેર છે એ ખૂબ મોટા પાયે ચલાવી શકાય એમ છે. જે રીતે પેજરના બ્લાસ્ટ કરીને ઇઝરાયલે પોતાની એક તાકાત બતાવી, આ પ્રકારનું ઈરાનની અંદર કઈ મોટી ઘટના બનશે એ આપણે મને લાગે છે એ ઇઝરાયલનો રિસ્પોન્સ હશે. એટલે એ પોતાના ટાઈમિંગ સેટ કરીને કરશે. એક બીજું, આલકોની પાસે ઈરાન પાસે બેલેસ્ટિક વેપન્સ છે, ન્યુક્લિયર બોમ્બ હોવાની શક્યતા છે. ઇટ્સ ઓન ધ વર્જ ઓફ ગેટિંગ દેટ, એવું હતું. પણ એ લોકોની પાસે હેલિકોપ્ટર્સ ને બધું જે છે એ બધું આઉટડેટેડ છે બીજા બધા વેપન્સના હિસાબથી. ઇઝરાયલ પાસે એની માં ખૂબ હાઈલી મોટિવેટેડ એક પોતાની આર્મી પણ છે, રિઝર્વ ફોર્સિસ પણ છે, અને વેપનરી એ લોકોની પાસે ખૂબ મોડર્ન છે. અને અમેરિકાની પાસે ના સપોર્ટથી પણ એને વેપન્સ મળી શકે એમ છે. ઇન ધેટ કેસ ઈરાને પોતે બેકટ્રેક થવું પડશે આની અંદર, એવું ઇન ધ લોંગર રન લાગે છે. પણ આ જે અત્યારે ફેસમાં ઘૂસ્યા છીએ એ બહુ લાંબુ ચાલવાનું છે. મને લાગે છે કે હાઇબ્રિડ પ્રોલોંગ્ડ વોરફેર અત્યારે મને દેખાઈ રહ્યું છે આની અંદર. એક બહુ જ મહત્વનો પ્રશ્ન, જે પ્રમાણે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ થયું હતું ત્યારબાદ પેલેસ્ટાઇન ગાઝા હોય કે પછી અન્ય એવા કોઈ પણ મુદ્દા હોય, ક્યાંક મધ્યસ્થીની વાત જોવા મળતી હોય છે અત્યારના સમયમાં કે આવનારા સમયમાં મધ્યસ્થી કોઈ બને તેવી શક્યતાઓ છે? અને સાઉદીના સ્ટેન્ડને લઈને આપ શું કહેશો, કારણ કે સાઉદી હજુ સુધી કંઈ જ બોલ્યું નથી. જો જેમ મનનભાઈએ ધ્યાન દોર્યું કે ઓઇલ હેઝ રીચ પોતાનું પીક ઉપર આવી ગયેલું છે, બધે ઓઇલ ડિક્લાઇન છે. સાઉદી પણ હવે કન્ટ્રી ઓપન થવા માંડ્યું છે,
એને પણ ખબર છે કે એની પાસે જે પૈસા રિઝર્વમાં પડ્યા છે એ ઇન્વેસ્ટ કરીને એક બીજું દુબઈ સોર્ટ ઓફ ઊભું નહીં કરે તો આ પ્રકારના જે એશો આરામની જિંદગી એ લોકો આરબ લોકો જી રહ્યા છે એ નહીં જીવી શકે. એટલે એ લોકો અત્યારનું જે પણ ડિસિશન થશે સાઉદી અરેબિયાની વાતમાં એ ઇકોનોમિક વિચાર કરીને સાઉદી પોતાનો નિર્ણય લેશે. બીજું, સાઉદીનું અમેરિકામાં પણ ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે એટલે અમેરિકા ને ધ્યાનમાં રાખીને જે કામ કરશે અને ઓઇલ પણ બધું અમેરિકાના હાથમાં છે ઇનડાયરેક્ટ. એટલે એ ડિસિશન સાઉદી મધ્યસ્થી નહીં બને. મધ્યસ્થી અત્યારે બની શકે એવું કોઈ દેખાતું નથી અત્યારની સ્થિતિની અંદર. કે જો અમેરિકાએ પણ 21 દિવસના સીઝફાયરની વાત જાહેર કરતું હતું એ જ બીજા બીજે દિવસે જ આ ઘટના નઝરલ્લાની બની. એટલે ઇઝરાયલ અત્યારે પોઈન્ટ એવા પોઈન્ટ ઉપર પહોંચી ગયું છે કે એકવાર એલિમિનેટ કરીને અથવા પોતે ડિસ્ટ્રોય થઈને વોટ એવર ડિઝલના બંને બાજુ નુકસાન થતું જોયું છે લડાઈમાં, પણ એક સ્ટેજ ઉપર છે એટલે એને મધ્યસ્થી કોઈ બને એમાં રસ જ નથી અત્યારે ઇઝરાયલના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો. ઈરાનને પણ પોતાની જો મધ્યસ્થી બને તો એની સુપ્રીમસી જતી રહે, કેમકે એની ઈરાનના પોતાના ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ ખૂબ છે. આપણે ખ્યાલ હશે કે છેલ્લા 1-1.5 વર્ષની અંદર ત્યાં પણ સિવિલ વોર જેવી સિચ્યુએશન થઈ ગઈ હતી અને ઘણી બધી ઘટનાઓ બની છે. ત્યાંની મહિલાઓ દ્વારા પણ એક જાતનું શિયા એક રેબલિયન કરવામાં આવેલું ત્યાંના નિયમોની સામે, તો કંટ્રોલ નહીં રહે. જો મધ્યસ્થી કોઈ જશે તો એ લોકોનો કંટ્રોલ જે આ મૌલવીઓનો અને આયાતોલ્લાનો છે એ રહેશે નહીં. એટલે આ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે આ લોંગ પ્રોટેક્ટેડ વોર છે, હાઇબ્રિડ વોર થશે અને કોઈ સ્થિતિ આવે જે અત્યારે આપ જોવો તો યુક્રેન અને રશિયા વચ્ચે પણ એવું કોઈ મધ્યસ્થી જેવું કંઈ દેખાતું નથી આપણે જોઈ શકીએ છીએ, એ પ્રકારની સ્થિતિમાં આવી જશે. અને બીજા કોઈ દેશ, મુસ્લિમ દેશો, ઇસ્લામિક દેશો આમાં જોડાય એવી હાલ પૂરતી તો કોઈ શક્યતા દેખાતી નથી. અને ન્યુક્લિયર વોર ધી થ્રેટ છે. આજે કોઈ પણ 42માં જે વપરાયું વર્લ્ડ વોરમાં વપરાયા પછી ક્યાંય ન્યુક્લિયર બોમ્બ ફોડ્યો એવું કોઈ બનાવ્યું નથી, એ ઘટના બની નથી. એટલે ઇટ વુડ બી એ થ્રેટ કે ભાઈ અમે લોકો વાપરશું બોમ્બ, કોઈ વાપરી શકે એમ છે નહીં. ચાઇનાને પણ પોતાનો ઇન્ટરેસ્ટ અત્યારે અમેરિકામાં મોટો છે, ઇકોનોમિક ઇન્ટરેસ્ટ. અત્યારે ઇકોનોમી વિલ, જે પણ સેટલમેન્ટ થશે ભવિષ્યમાં આજ નહીં તો 1 વર્ષ પછી પણ, તો ઇકોનોમી વિલ પ્લે એ ક્રુશિયલ રોલ. ધેટ્સ વોટ આઈ ફીલ. રિસેશનમાં છે વર્લ્ડ અત્યારે. બિલકુલ બિલકુલ, ઇકોનોમીને લઈને ક્યાંક અત્યારે તો ક્યાંય થાય એવું છે નહીં. મનનભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, ઇન્ડિયાના સ્ટેન્ડને લઈને શું કહેશો આપ? જો ઇન્ડિયાનું સેમ સ્ટેન્ડ રહેશે જે ઇન્ડિયાનું યુક્રેન રશિયા વોરમાં રહ્યું, જે ઇન્ડિયાનું ગાઝા અને ઇઝરાયલની વોરમાં રહ્યું. સી, આપણું ડાયરેક્ટ એમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. આપણે સ્ટેટમેન્ટ ઇસ્યુ કરવાના છે, લોકોને મળવાનું છે અને વીલ ટ્રાય ટુ ડિફ્યુઝ અબેટ. બાકી અત્યારે ન ઈરાન ઇન્ડિયાને ઇઝરાયલના પડખે ઉભા રહેવામાં વલીવાર છે ને ઈરાનને પડખે. ઇન્ડિયા માટે આમાં આ પરિસ્થિતિમાં ન્યુટ્રલ લેવા સિવાય કોઈ ઉપાય નથી અને આપણા જૂના સંબંધો ઈરાન સાથે રહ્યા છે એ આપણે જાણીએ છીએ. મનનભાઈ, એક બહુ મહત્વનો પ્રશ્ન એ પણ કે જ્યારે તમામ લોકો ક્યાંક એવી પણ અત્યારે હાલ તો ચર્ચાઓ જોવા મળી છે કે વર્લ્ડ વોર 3 ને ક્યાંક અત્યારે હાલ તો જે એમ કહેવાય ને કે લાગી રહ્યું છે શરૂ થવાનું ને એવું બધું, પણ શું એ બધી કોઈ શક્યતાઓ ખરી? કારણ કે જે પ્રમાણે 4 દેશો છે સામે એકલું ઇઝરાયલ લડી રહ્યું છે અને હજુ પણ ક્યાંક થ્રેટ વધે તેવી પણ શક્યતાઓ છે. મનનભાઈ, થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. જો વર્લ્ડ વોર થોડો મુશ્કેલ પ્રશ્ન છે. વર્લ્ડ વોર થવાની શક્યતાને કોઈ દિવસ નકારી, જ્યારે આટલી બધી કન્ફ્લિક્ટ ચાલતી હોય ત્યારે નકારી ન શકાય. મેં કહ્યું ને કે જો ઈરાનમાં એસ્કેલેશન ઉપર બધું મેટર કરે છે, પરંતુ વર્લ્ડ વોર ત્યારે થાય જ્યારે મહાસત્તાઓ એમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ થાય. હવે મહાસત્તાઓને ગણીએ તો રશિયા કંઈ મહાસત્તા ગણાતું નથી, છતાંય રશિયા પાસે ન્યુક્લિયર વોરહેડ્સ બહુ વધારે છે. એટલે રશિયાનું આ અત્યારના એસ્કલેશનમાં રશિયાનું ઇન્વોલ્વમેન્ટ હું જોતો નથી. રશિયા પાસે ન્યુક્લિયર વોરહેડ હોવાને લીધે યુક્રેન રશિયા વોરમાં બીજા કોઈ કન્ટ્રીનું ઇન્વોલ્વમેન્ટ આપણે જોઈ નથી રહ્યા અને યુક્રેન એક રીતે એકલું અટુલું. જે રીતે ઇઝરાયલને સપોર્ટ મળ્યો છે અમેરિકાનો, એવો સપોર્ટ કંઈ યુક્રેનને મળ્યો નથી અને યુક્રેન એકલું અટુલું સર્વાઈવ, બેરલી સર્વાઈવ કરી રહ્યું છે. એટલે મહાસત્તાઓના ઇન્વોલ્વમેન્ટ વિના ચાઇના હંમેશાથી એક કેવળ પૈસે ટકે પૈસાદાર એવી મહાસત્તા બનવા માંગે છે, પરંતુ ચાઇના ક્યાંય ઇવન હુથીઓ સાથે પણ ચાઇના વાળા એવા એવા
સમજોતાઓ કરી આવ્યા છે કે એમની ઉપર કોઈ પ્રકારના હુમલા ન થાય, ને ઈરાન સાથે પૈસા આપીને સમજોતાઓ કર્યા છે કે હુચીઓને સમજાવો કે અમારી સાથે અમારી અમારા શિપિંગ લાઇન પર રેડ સીમાંથી પસાર થાય તો હુમલાઓ ના કરે. પછી બચ્યું તમારું ચાઇના અને અમેરિકા, બંને ટોપ અત્યારે જે કહે છે ને કે બાયપોલર વર્લ્ડના સુપર પાવર છે, તો અમેરિકા અમેરિકા જે છે એ હંમેશા નબળાને દબાવતું આવ્યું છે. એટલે જો નબળો દેશ દેખાશે તો અમેરિકા ડાયરેક્ટલી ઇન્વોલ્વ થશે, જે રીતે હુથી વિદ્રોહીઓ પર અમેરિકા મિસાઇલોનો મારો કરતું આવ્યું છે. પરંતુ જ્યાં એમ લાગશે કે સામા દેશ પાસે કોઈ પ્રકારનું ન્યુક્લિયર વેપન અથવા તાકાતવાળો દેશ છે તો એ ઇન્વોલ્વ નહીં થાય. એટલે વર્લ્ડ વોર ત્યારે થાય જયારે મહાસત્તાઓ સામસામે અને એ દિશામાં જઈ રહ્યું છે. જ્યાં સુધી ડાયરેક્ટ મહાસત્તાઓ ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી વોર થવાની, વર્લ્ડ વોર થવાની, બીકોઝ ઇકોનોમિકલી વર્લ્ડ આખું ખલાસ થઈ ગયેલું છે અત્યારે આખા વર્લ્ડમાં. અત્યારે આ રેડ સી ને લીધે ગયા ઓગસ્ટ મહિનાના ત્યાંથી જે ટ્રાન્સપોર્ટ સી રૂટ છે એમાં 8% ડાઉન આવ્યું છે યુરોપની. એટલે કોઈને પોસાય એવું નથી અને મહાસત્તાઓ ડાયરેક્ટ ક્યારે ઇન્વોલ્વ થશે નહીં. ચાઇના એ વેપારી દેશ છે, એ પોતાના વેપારના ઇન્ટરેસ્ટે જોશે. રશિયા અત્યારે યુક્રેનમાં ગૂંચવાયેલું છે, એ પણ હાથ કાઢવા માંગે છે ગમે તેમ. અને અમેરિકા પોતે રિસેશનમાં છે, એટલે અમેરિકા એકદમ મને કમને ઇઝરાયલ જોડે રહેશે, પણ ત્રણેય દેશ ત્રણેય સામસામે ટકરાય તો જ આ વર્લ્ડ વોર ની સિચ્યુએશન છે. અધરવાઇઝ ઇઝ ફાર ફેચ ડિસિઝન છે, વિચાર છે. બિલકુલ દેવાંગભાઈ અને મનનભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે જોવાનું એવું કે તણાવવાળી પરિસ્થિતિ તો જોવા મળી રહી છે. આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના ઝરોડ કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.